कैलास किचन में तमारू स्वागत छे। हूँ आजे तमारी साथे न्यूटेलानी रेसिपी शेर करूँ छू। ई बदाम अने सींगनू बन्ने रीते बनावी शकाय, पण हूँ अहीं बदाम थी बनावू छूँ। अहीं मैं एक कप बदाम लीधी छे, एने आवी रीते 5 मिनिट सुधी स्लो गैस पर रोस्ट करी लेशू। बदामनो थोड़ो कलर चेन्ज थाय एटले आपणे गैस बंद करी देशू, अने ठंडू थई जाय बदाम એટલે આપણે મિક્સરમાં ચાલુ બંધ કરીને એનો ફાઇન પાવડર બનાવી લેશું। વચ્ચે 2-3 વાર આપણે ખોલીને ઉપર નીચે કરીને હલાવી લેશું। બદામ ઠંડી થઈ ગઈ છે, એને આવી રીતે ક્રશ કરી લઈએ। આવી રીતે આપણે એને 2-3 વાર હલાવી લેશું। જો બદામમાંથી આવી રીતે તેલ એનું અલગ થઈ જાય અને એકદમ લચકા જેવું થઈ જાય, પછી આપણે એની અંદર 1/2 કપ ખાંડ એડ કરી દેશું। મેં અહીંયા દળેલી ખાંડ લીધી છે અને 1/4 કપ કોકો પાવડર લીધો છે। તમને જો ચોકલેટ ભાવે તો ડાર્ક ચોકલેટ પણ લઈ શકાય છે, અને વેનીલા એસેન્સના 4-5 ડ્રોપ આપણે એડ કરી દેશું। અને 3 ચમચી અહીંયા મેં મેલ્ટેડ બટર લીધું છે, પણ એડ કરી દેશ। બટરની જગ્યાએ તમે ઘી તેલનો પણ ઉપયોગ કરી શકો છો। આવી રીતે એને આપણે એકવાર ચર્ન કરીને પાછું હલાવી લેશું। હવે આપણું નટેલા તૈયાર થઈ ગયું છે, એને એક બાઉલમાં આપણે સર્વ કરી લેશું। આ રોટલી, ભાખરી, પૂરી, પરાઠા સાથે, બ્રેડ સાથે તમે ખાઈ શકો છો, અને કેકના ટોપિંગમાં તમે લગાવી શકો છો।